ગુજરાતમાં રહેતા પરપ્રાંતના લોકો એને પોતાના વતનમાં સુરક્ષિત રીતે અને સુવ્યવસ્થિત રીતે પહોંચાડવા માટે ભારત સરકારના સહકારમાં કો રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુંદર કામગીરી અત્યાર સુધી કરવામાં આવી છે ગઈકાલ સુધીમાં સડસઠ ટ્રેનોના માધ્યમથી સિક્સટી સેવન ટ્રેન્સના માધ્યમથી એંસી હજાર ચારસો જેટલા પરપ્રાંતિય શ્રમિકો મજૂરો જે ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને ઓડિશાથી આવે છે એમને મોકલવામાં આવ્યું છે આજે વધુ ચોત્રીસ ટ્રેનના માધ્યમથી યુપી બિહાર ઝારખંડ ઓડિશા મધ્યપ્રદેશ અને છત્તીસગઢના લોકોને મોકલવા માટેની રાજ્ય સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી છે આ બંને ફિગર જો આપણે એડ કરીએ તો લગભગ એક લાખ વીસ હજાર જેટલા લોકો આજે રાત સુધીમાં ગુજરાતમાંથી અલગ અલગ પ્રાંતો માટે રવાના થઈ જશે પ્રથમ દિવસ એટલે કે બીજી તારીખે બે ટ્રેન ચલાવવામાં આવી ત્રીજી તારીખે ચાર ચોથી તારીખે અગિયાર પાંચમી તારીખે એકવીસ છઠ્ઠી તારીખે છવ્વીસ અને આજે નવી ચોત્રીસ ટ્રેન ચલાવવાનું આયોજન કરવામાં આવેલ છે અમદાવાદથી ગઈકાલ રાત સુધીમાં બિહાર માટેની છ ટ્રેન અને યુપી માટેની બાર ટ્રેન એમ કુલ અઢાર ટ્રેન અમદાવાદના સાબરમતી અને વિરમગામ સ્ટેશનથી ગઈકાલ રાત સુધીમાં રવાના કરવામાં આવી છે સુરતની વાત કરીએ તો સુરતથી ગઈકાલ સુધીમાં અઠ્યાવીસ ટ્રેનો રવાના થઈ છે તે પૈકી તેર ટ્રેન ઓડિશા નવ ટ્રેન ઉત્તર પ્રદેશ ચાર ટ્રેન બિહાર અને બે ટ્રેન ઝારખંડ માટે એમ કુલ અઠ્યાવીસ ટ્રેનો ગઈકાલે રાત સુધીમાં સુરતમાંથી રવાના કરવામાં આવી છે દરેક ટ્રેનમાં બારસો મુસાફિરો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તબક્કાવાર રીતે ખૂબ જ વ્યવસ્થા સાથે બેસી શકે એનું સુંદર આયોજન જે તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમાજના લોકોને સાથમાં રાખીને કરવામાં આવેલ છે વડોદરાથી ગઈકાલ સુધીમાં છ ટ્રેનો રવાના થઈ છે જે પૈકી પાંચ ટ્રેન યુપી અને એક ટ્રેન બિહાર જવા માટે રવાના થઈ છે આણંદથી એક ટ્રેન યુપી અને એક ટ્રેન બિહાર એમ કુલ બે ટ્રેન ગઈકાલ સુધીમાં આણંદથી રવાના થઈ છે જો ગઈકાલે સુધીમાં જે સડસઠ ટ્રેન રવાના કરવામાં આવી છે એનો હિસાબ લઈએ તો યુપી માટે કુલ ઓગણ ટ્રેન ઓડિશા માટે તેર ટ્રેન બિહાર માટે તેર ટ્રેન અને ઝારખંડ માટે બે ટ્રેન એમ કુલ સડસઠ ટ્રેનો ગઈકાલ રાત સુધીમાં ગુજરાતમાંથી યુપી બિહાર ઓડિશા અને ઝારખંડ માટે રવાના કરવામાં આવી છે આજે જે ચોત્રીસ ટ્રેન રવાના થશે એમાં ઉત્તર પ્રદેશની વીસ ટ્રેન છે ઓડિશા માટેની પાંચ ટ્રેન છે બિહાર માટેની ચાર ટ્રેન છે ઝારખંડ જવા માટેની બે બે ટ્રેન છે મધ્યપ્રદેશ માટેની બે ટ્રેન છે અને છત્તીસગઢ માટેની એક ટ્રેન એમ કુલ ચોત્રીસ ટ્રેન આજે ગુજરાતના અલગ અલગ શહેરોથી અલગ અલગ રાજ્યોમાં જવા માટે રવાના થશે તે પૈકી સુરતમાંથી આજે બાર ટ્રેન રવાના થાય છે જેમાં યુપી જવા માટેની આઠ ટ્રેનો છે ઓડિશા જવા માટેની ત્રણ ટ્રેન છે અને ઝારખંડ જવા માટેની એક ટ્રેન છે અમદાવાદમાં સાબરમતી અને વિરમગામ એ બંને રેલવે સ્ટેશનથી ત્રણ ત્રણ ટ્રેન એમ કુલ છ ટ્રેન અમદાવાદમાંથી યુપી જવા માટે આજે રવાના થશે રાજકોટમાં બે ટ્રેન આજે જશે જેમાં એક ટ્રેન બિહાર અને એક ટ્રેન એમપી જવા માટે રવાના થશે મોરબીથી ત્રણ ટ્રેનો રવાના કરવાનું આયોજન આજે કરવામાં આવેલ છે જે પૈકી બે ટ્રેન ઓડિશા જવા માટે અને એક ટ્રેન ઝારખંડ જવા માટે રવાના થશે વડોદરાથી ત્રણ ટ્રેન આજે યુપી જવા માટે રવાના કરવામાં આવશે જામનગરમાંથી આજે બે ટ્રેન રવાના થશે જે પૈકી યુપી માટેની એક ટ્રેન અને બિહાર માટેની એક ટ્રેન છે એ સાથોસાથ નડિયાદ જૂનાગઢ ગોધરા મહેસાણા ભરૂચ અને પાલનપુર રેલવે સ્ટેશનોથી પણ અલગ અલગ રાજ્યોમાં જવા માટેની ટ્રેનો આજે રવાના કરવામાં આવશે ગુજરાતના જે લોકો લોકડાઉનના સમય દરમિયાન ખાસ કરીને વિદ્યાર્થીઓ પ્રવાસીકો યાત્રિકો વેપારીઓ એ અલગ અલગ રાજ્યોમાં લોકડાઉનના સમયે ફસાઈ ગયા હતા એને પરત લાવવા માટે સરકારશ્રી દ્વારા આયોજનબદ્ધ તૈયારીઓ કરવામાં આવી અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ હજાર પાંચસો ચાલીસ જેટલા લોકો ગુજરાત પાછા આવી ગયા છે મહારાષ્ટ્રમાંથી મહત્તમ પંદર હજાર પાંચસો ત્રેવીસ લોકો ગુજરાત પાછા આવ્યા છે રાજસ્થાનથી ચાર હજાર બસો ને બાવન લોકો ગુજરાત પાછા આવ્યા છે યુપીથી એક હજાર ચારસો ને બાર લોકો ગુજરાત પાછા આવ્યા છે મધ્યપ્રદેશમાંથી એક હજાર પાંચસો નેવું લોકો ગુજરાત પાછા પરત આવ્યા છે કર્ણાટકામાંથી એક હજાર એકસો અડત્રીસ ગુજરાતી ભાઈઓ અને બહેનો ગુજરાત પરત આવ્યા છે તમિલનાડુમાંથી છસો ચાર તેલંગાનામાંથી ત્રણસો એંસી આંધ્રપ્રદેશમાંથી ત્રણસો ત્રેસઠ અને દિલ્હીમાંથી ત્રણસો પંચાણું એમ કુલ અલગ અલગ રાજ્યોનું ટોટલ કરીએ તો અત્યાર સુધીમાં ગુજરાતી ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ પ્રવાસીઓ યાત્રિકો વેપારીઓ જે અલગ અલગ રાજ્યોમાં લોકડાઉનના કારણે ફસાઈ ગયા હતા એવા ઓગણત્રીસ હજાર પાંચસો ચાલીસ લોકો અત્યાર સુધીમાં બીજા રાજ્યોમાંથી ગુજરાત પરત પાછા આવી ગયા છે અને એની તમામ વ્યવસ્થા સરકારશ્રીએ પાસ ઇસ્યુ કરવાથી લઈને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે આજે એપીએલ વન કુટુંબો જેની કુલ સંખ્યા એકસઠ લાખ થવા જાય છે અને એમાં લગભગ અઢી કરોડની વસ્તીનો સમાવેશ થાય છે એમને માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા બીજી વખત એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મધ્યમ વર્ગના એપીએલ વન કુટુંબો જેની સંખ્યા એકસઠ લાખ જેટલી થાય છે અને વસ્તીની દૃષ્ટિએ અઢી કરોડની વસ્તી છે તેઓને પણ દસ કિલો ઘઉં ત્રણ કિલો ચોખા એક કિલો દાળ અને એક કિલો ખાંડ મફતમાં વિના મૂલ્યે આપવામાં આવશે મે મહિનામાં પણ ફ્રી ફૂડ બાસ્કેટ આપવાની જાહેરાત માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે ત્રીસમી એપ્રિલે કરવામાં આવી હતી આજે સાતમી મેના દિવસે પ્રથમ તબક્કો પહેલો દિવસ છે એમાં અગાઉથી નિર્ધારિત કર્યા મુજબ એવા એપીએલ વન કુટુંબો કે જેને રાશન કાર્ડનો છેલ્લો આંક એક કે બે હોય એ આજે પોતાનું રાશન સત્તર હજાર કરતાં જે અમારી વધારે એફપીએસની દુકાનો છે સસ્તા અનાજની ત્યાંથી મેળવી શકે એવી સુંદર વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક સેનિટાઈઝર બધી તૈયારીઓ અને સાવધાની અને સાવચેતી સાથે કરવામાં આવી હતી અત્યાર સુધીમાં એટલે કે બે વાગ્યા સુધીમાં આશરે ચાર લાખ જેટલા કુટુંબોએ આ પોતાનું રાશન સસ્તા અનાજના દુકાન ઉપરથી મેળવી લીધું છે અને આજે રાત્રે દસ વાગ્યા સુધીમાં આ આંકડો વધીને આશરે આઠ લાખ જેટલું પહોંચવાની અમારી ગણતરી છે પાંચ દિવસની અંદર એટલે કે સાત આઠ નવ દસ અને અગિયાર એમ કુલ પાંચ દિવસોમાં અંકના આધારે જેનો છેલ્લો આંકડો એક કે બે હોય એ આજે રાશન મેળવી રહ્યા છે એવા કુટુંબો કે જેનો કાર્ડનો છેલ્લો આંક ત્રણ કે ચાર હોય એ આવતીકાલે પોતાનું રાશન મેળવવા માટે સસ્તા અનાજની દુકાન ઉપર જશે આજે પ્રથમ દિવસે લગભગ આઠ લાખ કુટુંબો પોતાનું રાશન રાત સુધીમાં રાત્રે દસ વાગ્યા સુધીમાં મેળવી લેશે એવું અમારો અનુમાન છે અહેમદાબાદ શહેર પૂરતી વ્યવસ્થા થોડીક જુદી કરવામાં આવી છે ગઈ કાલે પણ છાપાના માધ્યમથી અને ટીવી ન્યૂઝ ચેનલના માધ્યમથી સૌને જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ શહેરમાં એપીએલ વન કુટુંબો માટે વિતરણની વ્યવસ્થાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે એટલે અમદાવાદની સ્થિતિનું મૂલ્યાંકન કરીને યોગ્ય સમયે એપીએલ વનના ધારકો પોતાનું અનાજ ક્યારે મેળવી શકશે એની જાહેરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવશે પરંતુ અમદાવાદ શહેર સિવાય તમામ રાજ્યમાં આજે સારી રીતે સુવ્યવસ્થિત રીતે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે કોઈ પણ જાતની અવ્યવસ્થા વગર અન્નનું વિતરણ થઈ રહ્યું છે અત્યાર સુધીમાં ચાર લાખ પરિવારોએ લાભ પણ લઈ લીધો છે અને રાત્રે દસ વાગ્યા સુધીમાં આ આંકડો આઠ લાખને પણ વટાવી જાય એવું અમારું અનુમાન છે રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાં થોડાક મર્યાદિત સંખ્યામાં અત્યારે તીડ જોવા મળી છે તીડનું જે અત્યારે જે પ્રમાણ રાજસ્થાનના અમુક વિસ્તારોમાં છે એને ખૂબ જ અલ્પ અને મર્યાદિત કહી શકાય તેમ છે તેમ છતાં ભારત સરકાર રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રી કૃષિ અને ચાર જિલ્લા મહેસાણા પાટણ બનાસકાંઠા અને કચ્છ ચાર જિલ્લા કલેક્ટરો સાથે ભારત સરકાર અને અધિક મુખ્ય સચિવશ્રી કૃષિની એક વિડીયો કોન્ફરન્સ મારફત બેઠક યોજવામાં આવી હતી ગુજરાતમાં ઉનાળુ પાકનું આવેતર ખૂબ જ સીમિત અને મર્યાદિત છે અને હાલ રાજસ્થાનમાં જે તીડનું પ્રમાણ છે એ તીડનું પ્રમાણ જોતા ગુજરાત માટે હાલ તુરત કોઈ ચિંતાની વાત નથી તો પણ સરકાર આવી કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો એને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે સુસજ્જ છે એમાં તીડનાશક દવાઓ ટ્રેક્ટર માઉન્ટેડ ઇક્વિપમેન્ટ સાથે તમામ પ્રકારની દવાઓના છંટકાવની તૈયારી નિયંત્રણની તૈયારી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરી લેવામાં આવી છે અને મહેસાણા પાટણ બનાસકાંઠા અને કચ્છ એમ ચાર જિલ્લા ઉપર વધારે દેખરેખ રાખવામાં આવી રહ્યું છે અને આ જિલ્લા કલેક્ટરો સાથે ચારે ચાર જિલ્લાઓના અમારા અધિક મુખ્ય સચિવશ્રી કૃષિ સતત સંપર્કમાં છે પરંતુ હાલ જે તીડનું પ્રમાણ રાજસ્થાનમાં જોવા મળેલ છે એ જોતા હાલ તુરત ગુજરાત માટે કોઈ પણ ચિંતાની વાત નથી તેમ છતાંય સમગ્ર રીતે ગુજરાતનું તંત્ર ખેતીવાડીનું તંત્ર તૈયાર છે સુસજ્જ છે અને કોઈ પણ જો એમાં પરિસ્થિતિનું નિર્માણ થાય તો એને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ કૃષિ વિભાગ દ્વારા કરી લેવામાં આવી છે આજે એક બીજો બનાવ દેશમાં બનેલ છે આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ ખાતે અને એમાં એક આંધ્રા કેમિકલ પ્લાન્ટ છે ગોપાલાપટ્ટનમમાં એમાં એક આગની ઘટના બની છે જેમાં દસેક લોકો અત્યાર સુધીમાં મૃત થયા છે બસો જેટલા લોકોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે આ પ્લાન્ટમાં કેમિકલ પ્લાન્ટમાં એક ટોક્સિક ગેસ રિલીઝ થવાના કારણે આ કેમિકલ પ્લાન્ટમાં મુશ્કેલી સર્જાઈ છે હવે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છે એને કેમિકલને એમ છે પીટીબીસી એ પી કેમિકલ જેને બ્યુટાઇલ કેથેકોલ કહેવાય છે એ માત્ર આપણા વાપીમાં બને છે એટલે આંધ્ર સરકારે મુખ્યમંત્રીશ્રીને અનુરોધ કર્યો હતો કે આ કેમિકલ ઝડપથી એરલિફ્ટ કરીને આંધ્રા લઈ જવા માટેની મંજૂરી આપવામાં આવે મુખ્યમંત્રીશ્રીએ અગ્રસચિવશ્રી ઇન્ડસ્ટ્રીઝને સૂચના આપી અને એમને જિલ્લા કલેક્ટર સાથે કોર્ડિનેટ કરીને વાપી પ્લાન્ટમાંથી પાંચસો કિલોગ્રામ પીટીબીસી કેમિકલ જે આંધ્રા કેમિકલ પ્લાન્ટમાં થયેલ લીકેજના અસરને ઘટાડવામાં અસરકારક અને મદદરૂપ થઈ શકે એનું દમણ એરપોર્ટ ઉપરથી લિફ્ટિંગ કરવા માટેની તમામ વ્યવસ્થાઓ વાપી ફેક્ટરીમાંથી પાંચસો કિલો કેમિકલ ત્યાંથી રવાના થાય બાય રોડ દમણ જાય અને દમણથી એરલિફ્ટ કરવા માટેની જે કંઈ પણ પ્રોસીજર કરવાની છે એ કરાવી આપી છે આ એક આપત્તિ છે આંધ્રા માટે જ્યાં લીકેજ થયું છે અને એમાં ગુજરાત સરકારે માનવતાની દૃષ્ટિએ ખૂબ ત્વરાએ મદદની તમામ કામગીરી કરી છે જે પણ હું આપ સૌના ધ્યાને મૂકું છું ધન્યવાદ